ઉપર નજર કરીએ, રાજ્ય સરકાર વાઇબ્રન્ટ સમિટ દ્વારા વર્ષે 30 લાખ કરોડના રોકાણો ગુજરાતમાં ખેંચી લાવશે. મળતા અહેવાલો પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત 2017માં અનુમાનિત 30 લાખ કરોડ રૂપિયાના એમઓયુ કરાશે. આ પૂર્વે વાઇબ્રન્ટ સમિટ 2015માં 25 લાખ કરોડના 21,304 એમઓયુ કરાયા હતા, ત્યારે આ વર્ષે વાઇબ્રન્ટમાં થનારા રોકાણોના આંકડા ચોંકાવનારા છે. 10 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટ 2017નું ઉદઘાટન કરશે. ઘર આંગણાની કંપનીઓ અદાણી, ટોરેન્ટ, ઝાયડસ, સિન્ટેક્સ અને નિર્મા સાથે એમઆરએફ લિમિટેડ, એસઆર ગ્રુપ, અલ્ટ્રાટેક જેવી કંપનીઓ રોકાણ કરવા સજ્જ છે. તો આવતીકાલથી વાઇબ્રન્ટ સમિટનો શુભારંભ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેમનું ઉદઘાટન કરાશે. સાથોસાથ આ વખતે જે એમઓયુના આંકડા આવ્યા છે તે ચોંકાવનારા છે અને ખાસ તમામ સુવિધાઓ વિદેશી મહેમાનો જે આવનાર છે તેમની માટે કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા. તો સાથોસાથ અનેક જે ઘરાંગણાની કંપની છે, ઝાયડસ, અલ્ટ્રાટેક, એમઆરએફ, આ તમામ કંપનીઓ પણ આ વખતે રોકાણ કરવા માટે સજ્જ હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ગાંધીનગરથી સંવાદદાતા પરેશ દવે અમારી સાથે લાઈવ જોડાયા છે. પરેશ, ખાસ વાઇબ્રન્ટ સમિટને લઈને લાંબા સમયથી તૈયારીઓ ચાલી રહી છે અને ઘણી બધી આશા અપેક્ષાઓ આ વખતે રોકાણને લઈને, એમઓયુને લઈને રાજ્ય સરકાર સેવી રહ્યું છે. સૌ પ્રથમ તો એ જાણવા માંગીશું કે કેવા પ્રકારની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે અને કેવા પ્રકારની સુવિધાઓથી સજ્જ આ વાઇબ્રન્ટ ગુજરાત આ વખતે જોવા મળશે. નિશ્ચિત, આ વાઇબ્રન્ટમાં કુલ 12 પાર્ટનર દેશ છે. આશરે 25 લાખ કરોડનું રોકાણ આવે એવી શક્યતાઓ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ રોકાવાના છે. ગ્લોબલ સીઈઓ સમિટ થવાની છે અને આજના દિવસની વાત કરીએ તો આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જના જે ઉદઘાટન વડાપ્રધાન આવતીકાલે કરવાના છે એનો રિવ્યૂ કર્યો હતો. ત્યારબાદ આજના દિવસમાં તમામ સુરક્ષાની નો રિવ્યૂ થયો હતો. ખાસ કરીને કોનવેનું રિહર્સલ થયું હતું, એરસોનું રિહર્સલ થયું છું અને હમણાં ટૂંક સમયમાં જ મહાત્મા મંદિર ખાતે ગુજરાતના ચીફ મિનિસ્ટર વિજય રૂપાણી એ અંતિમ તૈયારીઓનો રિવ્યૂ કરવા માટે આવવાના છે. જી નિશ્ચિત, બિલકુલ. પરેશ, ખાસ એમઓયુની વાત કરીએ તો ગત વર્ષે ગત જે વાઇબ્રન્ટ થયું અને આ વાઇબ્રન્ટમાં કેટલો તફાવતના અહેવાલ મળી રહ્યા છે? કારણ કે જે પ્રકારની આશા રાજ્ય સરકાર અથવા તો જે પ્રકારના આંકડા રાજ્ય સરકાર અનુમાન લગાવી રહ્યો છે, શું તેવા પ્રકારના એમઓયુ અથવા રોકાણના આંકડા આ વખતે જોવા મળી શકે છે? જી નિશ્ચિત, 2015માં જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નિશ્રામાં જ્યારે વાઇબ્રન્ટ થયું હતું ત્યારે આશરે 20 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવે એવી દરખાસ્તો પ્રાપ્ત થઈ હતી. એ પૈકી સરકારનો દાવો છે કે 61% દરખાસ્તો ક્યાં તો પૂરી થઈ છે ક્યાં તો અમલીકરણ એનું થઈ રહ્યું છે. આ જ મુદ્દાને લઈને કોંગ્રેસે આજે મહાત્મા મંદિર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું કે સરકાર જે રીતના એમઓયુના દાવા કરે છે એ પ્રમાણે એમઓયુ થતા નથી અને એ જે પ્રમાણે રોજગારી આપવાની વાત કરે છે એ પ્રમાણે રોજગારી અપાતી નથી. પણ આ વર્ષે જે પ્રી વાઇબ્રન્ટ કહેવાય એમાં હેલ્થને લઈને, એજ્યુકેશનને લઈને એમઓયુ થયા હતા. આજની વાત કરીએ તો આજે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કુલ 157 એમઓયુની વાત કરી હતી, જેમાં 6 નવી યુનિવર્સિટી રાજ્યમાં આવશે અને લગભગ 66,000 લોકોને રોજગારી મળશે એ પ્રકારના દાવા આજની પ્રેસ કોન્ફરન્સમાં વ્યક્ત કરવામાં આવ્યા હતા. અને હાલમાં જે પ્રી વાઇબ્રન્ટ એમઓયુ થયા છે એમાં 25 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આજની તારીખ સુધીમાં આવે એવી શક્યતાઓ આ વાઇબ્રન્ટ 2017 એટલે કે 9મા વાઇબ્રન્ટમાં એની આશા સેવાઈ રહી છે. જી નિશ્ચિત. પરેશ, ખાસ વાત કરીએ સુરક્ષાને લઈને અને સુવિધાઓને લઈને, તો કેવા પ્રકારની સુરક્ષા મહેમાનો માટે જોવામાં આવી રહી છે? કારણ કે જે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સંગઠનો દ્વારા માંગ ઉઠી રહી છે, પછી બેરોજગારીનો મુદ્દો હોય કે પછી ફિક્સ પગારના જે કાયમી કરવાની વાત હોય, અનેક મુદ્દાએ રાજ્ય સરકાર સામે પડકારો છે, તેવામાં સુરક્ષામાં અથવા તો વાઇબ્રન્ટમાં ખલેલ ન પહોંચે તેને લઈને સુરક્ષાનું કેટલું ધ્યાન રાખવામાં આવ્યું છે આ વાઇબ્રન્ટમાં? જે નિશ્ચિત, અત્યારે ગાંધીનગર જે છે એ સૌંદર્યમાં અને સુરક્ષા એ બેમાં
ખાસ કરીને પરિણમ્યું છે. તમે ગાંધીનગર જુઓ તો રંગબેરંગી લાઇટો છે ખાસ કરીને, અને તમને સંપૂર્ણ એટલે પોલીસ તંત્રથી માંડીને આરએસથી માંડીને દરેક સુરક્ષા દળો છે એ તમને રસ્તા પર જોવા મળે છે. આશરે 5000 સુરક્ષાકર્મી વાયબ્રન્ટ શાંતિથી ખલેલ વગર, આંદોલનકારીની દખલ કર્યા વગર પસાર થાય એ પ્રમાણેની સુરક્ષા ગોઠવાઈ છે. અને આજે એ સુરક્ષાનું રિહર્સલ થયું હતું, કોન્વેનું રિહર્સલ થયું હતું. અને આ તમામને લઈને મુખ્યમંત્રી ટૂંક સમયમાં જ મહાત્મા મંદિર ખાતે પહોંચશે, જેનું આખરી રિહર્સલ થશે. અને ત્યારબાદ આવતીકાલ એટલે 9 તારીખથી વડાપ્રધાનનો ગાંધીનગર ખાતે 3 એમના જે મુખ્ય કાર્યક્રમ છે એ કાર્યક્રમનો આરંભ થશે. પણ સમગ્ર જે ગાંધીનગર છે, ગાંધીનગર શહેર અને જ્યાં જ્યાં વડાપ્રધાન આવવાના છે, વડાપ્રધાનના કાર્યક્રમો પર સઘન સુરક્ષા અત્યારથી જ રાખવામાં આવે છે. જે નિશે બિલકુલ પરેશ, ધન્યવાદ જાણકારી માટે. અપડેટ મેળવીશું આપની પાસેથી વાયબ્રન્ટને લઈને. તો દર્શક મિત્રો, વાયબ્રન્ટમાં સુરક્ષા અને સૌંદર્યમાં ગાંધીનગર હાલ સજ્જ થઈ ગયું છે. મહેમાનો માટે સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા અને તેમના સુવિધાઓની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ સરકાર આ વખતે વધારે, ગત વર્ષ કરતા આ વખતે વધારે MOU થશે તેવી આશા સેવી રહ્યું છે.